वलसाड नहीं तो वलसाड जिला में पण भारे वरसादी माहौल नी वच्चे धरमपुर अने कपराड़ा तालुका नी नदी नाळा भयजनक सपाटीए पहोंची गया छे। त्यारे धरमपुर तालुकाना सिदुंबर गाम नजीकथी पसार थती मान नदी पण छेल्ला एक अठवाडियाथी तोफानी स्वरूप तेने धारण कर्युं छे। मान नदीना पाणी कोजवे पर फरी वळ्या छे, जेने लईने गाम संपर्क विहोणो बन्यो छे। महत्वनु छे के सिंबूर गामनो आ कोजवे आसपासना अन्य विस्तारने पण जोड़े छे। आथी तालुका मथक धरमपुर के गामनी बहार निकळवू होय तो गामना लोकोए आ कोजवे पसार करवो पड़े छे, परंतु चोमासामां भारे वरसादने कारणे एना पर पाणी फरी वळता होवाथी दिवसो सुधी लोकोए मुश्केलीनो सामनो करवो पड़े छे। तो अन्य मार्गेथी जवा माटे 25 किलोमीटरथी वधुनुं अंतर कापवू पड़े छे। आथी वर्षोथी आ समस्यानो सामनो करता स्थानिको आ लो लेवल कोजवेनी जग्याए हवे ऊंचो पुल बनावा मांग करी रह्या छे। જ્યારે બી આ દૂધ ભરવા જવાનું હોય કે પછી ધરમપુર જવાનું હોય, કોઈ માંદુ તાતું હોય તે બી આ પુલ પરથી જવાય, કાં તો પછી ફરીને જવાનું હોય તો 20-25 કિલોમીટર ફરીને જવું પડે અમારે। તે આ પ્રોબ્લેમ છે ને વર્ષોથી અહીંયા ચાલી રહેલી છે ને વારંવાર રજૂઆત કરતા છતાં બી કોઈ અમને ધ્યાનમાં કરી લેતા નથી। આ જવું પડે ને, આટલું પાણીમાંથી બી જવું પડે, કોઈ માંદુ હોય તો એને પેલામાં લાકડા પર બાંધીને બી એમ જોડી બાંધીને બી લઈ જવું પડે। 108 અહીંયા આવવાની એ જ નહીં મળે, આ પાણી ચડી જાય એટલે। અમારે ગામમાં આ લગભગ 8-10 વર્ષથી પાણીની સમસ્યામાં એવું છે કે મારા બે ગામ સંપર્ક વિહોણો થઈ જાય। મારું અર્ધું ગામ આ ભટાડી ફળી એમ ફોરી ફળીને આમ કરીને સંપર્ક થયું, સિદુંબર સરપંચ તરીકે હું તમને જાણ કરું છું। મારે રસ્તાના દુકાન પણ આ બાજુ, પોસ્ટ ઓફિસ પણ આ બાજુ છે, એટલે એ લોકો કોઈ પણ ધરમપુર દૂધ ભરવા માટે દૂધ મંડળીમાં દૂધ ભરવા પણ અહીંયા આ બાજુ આવવું પડતું છે। એટલે પ્રશ્ન એ છે કે આ ઊંચો થવો જોઈએ અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ જેમ ઊંચો થતો નથી ને અંદર સોકેટ કર્યું છે, એના લીધે પાણીનો નિકાલ થતો નથી। 108 કે કંઈ પણ ઇમરજન્સીની સમસ્યા હોય તો અહીંયાથી જવા માટે મુશ્કેલી પડતી રહેશે।